તો અમદાવાદમાં જોધપુર વિસ્તારમાં આવેલ લોટસ સ્કૂલની મનમાની સામે આવી છે. વાલીઓએ હલ્લાબોલ કર્યો છે. લોટસ સ્કૂલે કેમ્પસમાં પોતાનો વેપાર શરૂ કરી દીધો છે, જેના કારણે વિદ્યાર્થી પર સ્કૂલમાંથી શૂઝ, ડ્રેસ અને સ્ટેશનરી લેવાનું દબાણ ઊભું થયું છે. આ સાથે સ્કૂલ દ્વારા બે જોડી શૂઝ ફરજિયાતપણે લેવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે. આ શૂઝની કિંમત 1700 રાખવામાં આવી છે. કેટલા લોકો હેરાન કરી રહ્યા છે. મારો છોકરો 10મા ધોરણમાં સાંજેથી સ્કૂલ જ મોકલી, યુનિફોર્મ મળતો નથી. આપ લોગ યે હટાઈએ તો મેં બાત કરી. આઈ એમ નોટ ઇન્વોલ્વડ એટ ઓલ, ડોન્ટ પ્લીઝ. હું ખાલી બોક્સ અહીંથી લીધી 3160 રૂપિયાની, અને યુનિફોર્મ છે હું બહારથી લાવ્યો, પિન્ટુમાં ને નથી લાવ્યો. પિન્ટુમાં ઇન્કવાયરી કરી તો 700 રૂપિયાની પેન્ટ હતી અને 590 રૂપિયાની ટી શર્ટ છે. હવે મારા બે છોકરા હોય તો બે છોકરાઓના બંને બબે યુનિફોર્મ લાવવા પડે, તો એ ખર્ચો ક્યાંથી પૂરો થાય મને? હું ભાડાના મકાનમાં રહું છું, તો આ બધું ખર્ચો પોસાવવો જોઈએ ને. શૂઝ તો લીધા જ નથી, શૂઝ તો હું લાવવાનો જ નથી, હું ચોખ્ખું જ કહું છું. આટલા 800 રૂપિયાના 800 રૂપિયાના શૂઝ લેવાય, બે જોડી લઈએ 1700 રૂપિયા થાય. કે બે શૂઝ લેવા માટે ફરજ પડાઈ રહી છે. જોઈ શકાય છે કે વિદ્યાર્થી પાસેથી રેડ કલર અને બ્લેક કલરના એમ બે શૂઝ લેવામાં આવી રહ્યા છે. વાલીઓનો આક્ષેપ છે કે એક શૂઝ છે જે મંડેથી ફ્રાઈડે પહેરવાના છે, અને અન્ય શૂઝ જે છે તે ફક્ત શનિવારે પહેરવાના છે, અને તેના જ કારણે વાલીઓનો મસ્ત મોટો ખર્ચો જે છે તે થઈ રહ્યો છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે આશુતોષ ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.